एकम एक घन अवस्था मित्रों पदार्थ की जुदी जुदी अवस्थाओं विषय आपने अगाउ सीखी गया है। आम तो पदार्थ की मुख्यत्व भौतिक त्रण अवस्थाओं से घन प्रवाही अने वायु आ उपरांत तेनी अन्य बे अवस्थाओं पर से चौथु स्वरूप छे प्लाज्मा। જ્યારે કોઈ પણ ઘન જ્યારે કોઈ પણ પદાર્થ તેની વાયુરૂપ અવસ્થામાં ઊંચા તાપમાને હોય ત્યારે તેમાંથી ઇલેક્ટ્રોન દૂર થઈ જાય છે। આ ઇલેક્ટ્રોન અને આયનના મિશ્રણને તેનું ચોથું સ્વરૂપ પ્લાઝ્મા તરીકે ઓળખવામાં આવે છે। આ ઉપરાંત એક પાંચમું સ્વરૂપ છે બીઈસી તરીકે જેને ઓળખવામાં આવે છે। મિત્રો બીઈસી એટલે બોઝ આઇન્સ્ટાઇન કન્ડેન્સર જે તેનું પાંચમું સ્વરૂપ છે। બોઝ આઇન્સ્ટાઇન કન્ડેન્સર જેને પદાર્થના પાંચમા ભૌતિક સ્વરૂપ તરીકે ઓળખવામાં આવે છે। ઘન પ્રવાહી અને વાયુ પદાર્થો વિશે આપણે અગાઉ શીખી ગયા છે। આપણે જાણીએ છીએ કે કોઈ પણ ઘન પદાર્થ હોય તો તે ચોક્કસ આકાર અને ચોક્કસ કદ ધરાવે છે। ઉપરાંત દળ દરેક પદાર્થ હોય છે, ઘન પ્રવાહી ઘન હોય પ્રવાહી હોય કે વાયુ હોય, કોઈ પણ પદાર્થ હોય તેને પોતાનું દળ હોય છે। જ્યારે ઘન પદાર્થ એ ચોક્કસ કદ અને આકાર પણ ધરાવતો હોય છે, જ્યારે પ્રવાહી પદાર્થ અને વાયુ પદાર્થ એ ચોક્કસ આકાર ધરાવતા હોતા નથી, તેમાં વાયુ પદાર્થ એ ચોક્કસ કદ પણ ધરાવતો હોતો નથી। પ્રવાહી પદાર્થ જે પાત્રમાં ભરવામાં આવે તે પાત્રનો આકાર અને તે પાત્રનું કદ તે પાત્રનો આકાર તે ધારણ કરી લે છે। જ્યારે વાયુને જે પાત્રમાં ભરવામાં આવે તે પાત્રનો આકાર અને કદ બંને ધારણ કરી લે છે। આ મિત્રો માત્ર ઘન પદાર્થ એવો છે કે જે ચોક્કસ આકાર અને ચોક્કસ કદ ધરાવે છે। ઘન પદાર્થના ઘણા બધા ઉપયોગો વિશે પણ આપણે શીખી ગયા છે, જેમ કે કેટલીક ધાતુઓમાંથી અને સિરામિકમાંથી અતિ સુવાહકો બનાવી શકાય છે। આ ઉપરાંત પ્લાસ્ટિક પેકિંગ માટેના પદાર્થો પણ બનાવી શકાય છે। પ્રવાહી પદાર્થ અને વાયુ પદાર્થ આ બંને ઘન પદાર્થની સરખામણીમાં એક બીજી રીતે પણ જુદા પડે છે। આ બંને પદાર્થો પ્રવાહીતા ધરાવે છે, પ્રવાહીને જો સપાટી પર દોડવામાં આવે તો તે ચારે બાજુ ફેલાઈ જાય છે, તે જ પ્રમાણે વાયુ જે પાત્રમાં ભરેલો હોય તે પાત્રમાં ચારે બાજુ ફેલાઈ જાય છે। બીજા શબ્દોમાં કહીએ તો તે દ્રવ તરીકે ઓળખવામાં આવે છે। દ્રવ એટલે ફ્લડ, જે સહેલાઈથી ફેલાઈ જાય તેને દ્રવ એટલે કે ફ્લડ તરીકે ઓળખવામાં આવે છે। મિત્રો આ પ્રકરણમાં આપણે મુખ્યત્વે ઘન પદાર્થની વાત કરવાની છે। ઘન પદાર્થના પણ બે સ્વરૂપો અસ્તિત્વ ધરાવે છે, એકને સ્ફટિકમય ઘન પદાર્થ તરીકે ઓળખવામાં આવે છે અને બીજાને અસ્ફટિકમય ઘન પદાર્થ તરીકે ઓળખવામાં આવે છે। એટલે ઘન પદાર્થના પણ અન્ય બે સ્વરૂપ છે, સ્ફટિકમય અને અસ્ફટિકમય। જો ઘન પદાર્થ સ્ફટિકમય સ્વરૂપમાં હોય તો તેના પરમાણુઓ અને આયનો ચોક્કસ પ્રકારની ગોઠવણી ધરાવે છે। પ્રસ્તુત પ્રકરણમાં આપણે ઘન પદાર્થમાં અણુઓ કેવી રીતે ગોઠવાયેલા છે, અવકાશમાં તેની ગોઠવણી કેવા પ્રકારની છે તેના વિશે આપણે સઘન અભ્યાસ આ પ્રકરણમાં કરવાનો છે। બંધન બળોના આધારે ઘન પદાર્થનું વર્ગીકરણ। મોટા ભાગના ઘન પદાર્થો એ સ્ફટિકમય સ્વરૂપમાં હોય છે, જેમ કે કેટલીક ધાતુઓ આયર્ન કોપર સિલ્વર વગેરે સ્ફટિકમય સ્વરૂપમાં હોય છે। આ ઉપરાંત કેટલાક અધાતુ તત્વો જેમ કે ફોસ્ફરસ અને સલ્ફર, કેટલાક આયનિક સંયોજનો જેમ કે સોડિયમ ક્લોરાઇડ પોટેશિયમ ક્લોરાઇડ અને કેટલાક કાર્બનિક અણુ જેમ કે નેફ્થેલિન, આ બધા જ સંયોજનો એ સ્ફટિકમય સ્વરૂપમાં આપણને જોવા મળે છે। મિત્રો બંધન બળોના આધારે ઘન પદાર્થોનું મુખ્યત્વે ચાર વિભાગોમાં વર્ગીકરણ કરવામાં આવે છે, આણ્વીય ઘન પદાર્થો, આયનીય ઘન પદાર્થો, ધાત્વિક ઘન પદાર્થો અને સહસંયોજક અથવા તો જાળીદાર ઘન પદાર્થો। સૌ પ્રથમ આપણે આણ્વીય ઘન પદાર્થો વિશે જોઈશું। એટલે પહેલો પ્રકાર છે આણ્વીય ઘન। મિત્રો આ પ્રકારના ઘન સ્ફટિકમાં મુખ્ય ઘટક તરીકે કોઈ અણુ આવેલો હોય છે, એટલે કે અણુઓની ગોઠવણીથી આણ્વીય ઘન રચાય તો તેને આણ્વીય ઘન તરીકે ઓળખવામાં આવે છે।
મિત્રો તેના પાછળ મુખ્યત્વે ત્રણ પ્રકારો છે, એમાં સૌ પ્રથમ પ્રકાર છે બિન ધ્રુવીય આણ્વીય બંધ ધરાવતા ઘન, જેને આપણે ક તરીકે ઓળખીશું, એટલે ક બિન ધ્રુવીય આણ્વીય ઘન. મિત્રો બિન ધ્રુવીય અધ્રુવીય બંધ વિશે આપણને ખ્યાલ છે, કોઈ પણ બે પરમાણુ વચ્ચે પરમાણુની વિદ્યુત ઋણતા સમાન હોય તો તેમની વચ્ચે બંધમાં રહેલું ઇલેક્ટ્રોન યુગ્મ એ બરોબર વચ્ચે આવેલું હોય છે, જેના કારણે બંને પરમાણુ ઉપર ધ્રુવીયતા ઉત્પન્ન થતી નથી. આ જ પ્રકારે આવા ઘન પદાર્થોને બિન ધ્રુવીય આણ્વીય ઘન તરીકે ઓળખવામાં આવે છે, જેમ કે કેટલાક તત્વોની ગોઠવણી આ પ્રમાણે થઈ હોય છે, ખાસ કરીને નિષ્ક્રિય સમૂહના તત્વો જેવા કે આર્ગોન હિલિયમ વગેરે બિન ધ્રુવીય હોય છે. આ ઉપરાંત કેટલાક દ્વિપરમાણીય આણ્વીય સંયોજન એટલે કે જેમના અણુ બે પરમાણુથી બનેલા હોય, જેમ કે ડાયહાઇડ્રોજન H2 ક્લોરીન I2 વગેરે પણ આ પ્રકારના સંયોજનો છે. મિત્રો બિન ધ્રુવીય આણ્વીય ઘનમાં પરમાણુ અને અણુ એ નિર્બળ વિક્ષેપણ બળ અથવા તો જેને લંડન બળ તરીકે ઓળખવામાં આવે છે તેનાથી જોડાયેલા હોય છે, એટલે કે અણુ અને પરમાણુ વચ્ચે નિર્બળ વિક્ષેપણ બળ અથવા તો લંડન બળ આવેલું હોય છે. આ પ્રકારના ઘનના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ સામાન્ય રીતે નીચા હોય છે, એટલે કે નીચા ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ધરાવે છે. પોચા હોય છે એટલે કે મૃદુ હોય છે, ઉપરાંત વિદ્યુતના અવાહક હોય છે. સામાન્ય તાપમાને અને દબાણે એ ખાસ કરીને પ્રવાહી અથવા તો વાયુ સ્વરૂપમાં હોય છે, એટલે સામાન્ય તાપમાને અને દબાણે પ્રવાહી અથવા તો વાયુ સ્વરૂપમાં આવા સંયોજનો જોવા મળે છે. મિત્રો બીજો પ્રકાર છે ધ્રુવીય આણ્વીય ઘન, બીજો પ્રકાર જેને આપણે બ કહીએ ધ્રુવીય આણ્વીય ઘન. મિત્રો જેમ બિન ધ્રુવીયમાં પરમાણુ ઉપર ધ્રુવીયતા ઉત્પન્ન થતી નથી, તેમ આ પ્રકારના સંયોજનમાં પરમાણુઓ વચ્ચે બંધની રચનાથી ધ્રુવીયતા ઉત્પન્ન થાય છે. ઉદાહરણ તરીકે સલ્ફર ડાયોક્સાઇડ SO2 અને એમોનિયા NH3 આ પ્રકારના ધ્રુવીય બંધ ધરાવે છે, તેથી આ પ્રકારના ઘનને ધ્રુવીય આણ્વીય ઘન તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રકારના સંયોજનમાં અણુઓ અને પરમાણુઓ વચ્ચે પ્રબળ ધ્રુવીય ધ્રુવીય આંતરક્રિયાથી પરમાણુઓ અને અણુઓ જોડાયેલા હોય છે, પ્રબળ ધ્રુવીય ધ્રુવીય આંતરક્રિયા જોવા મળે છે. મિત્રો આ પરમાણુઓ આવા સંયોજનો પણ મૃદુ હોય છે અને વિદ્યુતમાં અવાહક હોય છે, તેમના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ એ બિન ધ્રુવીય કરતા ઊંચા હોય છે, પરંતુ સામાન્ય તાપમાને અને દબાણે આવા સંયોજનો પણ પ્રવાહી અને વાયુ સ્વરૂપમાં હોય છે, માત્ર તેના ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ. બિન ધ્રુવીય સંયોજનો કરતા ઊંચા હોય છે. બાકીના બધા ગુણધર્મો તેના બિન ધ્રુવીય સંયોજનો જેવા હોય છે, એટલે કે તે પણ વિદ્યુતના અવાહક હોય છે, મૃદુ એટલે કે નરમ અને પોચા હોય છે, અને સામાન્ય તાપમાને અને દબાણે તે પ્રવાહી કે વાયુ સ્વરૂપમાં હોય છે. તેનો ત્રીજો પ્રકાર છે હાઇડ્રોજન બંધ ધરાવતા આણ્વીય ઘન, અને ખ કહીશું ક ખ અને ગ, હાઇડ્રોજન બંધ ધરાવતા આણ્વીય ઘન. મિત્રો કેટલાક સંયોજનો કે જેમાં
हाइड्रोजन करता खास करीने विद्युत ऋणता वधु होवाथी बे अणुओना आवा हाइड्रोजन अने वधु विद्युत ऋणता धरावता परमाणु वच्चे हाइड्रोजन बंद रचाय छे। हाइड्रोजन खास करीने फ्लोरीन नाइट्रोजन अने ऑक्सीजन परमाणु के जेमनी विद्युत ऋणता हाइड्रोजन परमाणु करता वधारे छे तेमनी साथे हाइड्रोजन बंधी जोड़ायेला होय छे। उदाहरण तरीके पानी बरफ H2O के जो बरफ स्वरूप में हो H2O ना चार अणु वच्चे H बंद आवेलो हो चार H2O अणु H बंद थी जोड़ायेला हो। बरफ ए पण विद्युत नो अवाहक छे परंतु सामान्य तापमान अने दबाण ए बाष्पशील प्रवाही स्वरूप में अथवा तो वायु स्वरूप में सॉरी मृदु घन स्वरूप में जोवा मळे छे। सामान्य तापमान अने दबाण बाष्पशील प्रवाही स्वरूप में होय छे अथवा तो नरम घन पदार्थ स्वरूप में होय छे मृदु घन स्वरूप में होय छे। तो मित्रों आ त्रण प्रकारो हता जे आणविक घनना हता। हवे आपणे आयनीय घन पदार्थो विषे जोईए।